ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ના 1-6 સેમેસ્ટર ના ટોટલ 42 સબ્જેક્ટ નું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપણે સેમેસ્ટર વાઇઝ સમજવાના છીએ. મિત્રો, આજે આપણે વાત કરીએ તો સેમેસ્ટર 3 માટે વાત કરીએ છીએ કે સિવિલ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં સેમેસ્ટર 3 માં આવતા સબ્જેક્ટ વિશે. તો આપણે આ સેમેસ્ટરમાં ટોટલ 5 સબ્જેક્ટ આવે છે, જેમાં આપણે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, હાઇડ્રોલિક્સ, મટીરિયલ ટેકનોલોજી, મિકેનિક્સ ઓફ ધ સ્ટ્રક્ચર 1, સર્વેઈંગ 1. જ્યારે વાત કરીએ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી વિશે વાત કરતા હોય મિત્રો, તો કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એટલે કે આપણે વાત કરીએ તો બાંધકામ વિશેની ટેકનોલોજી. બાંધકામ વિશેની ટેકનોલોજી ગુજરાતીમાં આપણે કહી શકાય. કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં આપણે જ્યારે કોઈ પણ એક બિલ્ડિંગ લઈ લો તો એને આપણે કયા કયા સબ્જેક્ટ વિશે આમાં ટોપિક કયા કયા આવે છે તો એના વિશે આપણે જાણીએ. તો બિલ્ડિંગ એક છે, એના આપણે પાયો સૌથી પહેલા પાયા માટે એટલે ફાઉન્ડેશન. પછી એના વાત કરીએ તો મેશનરી વર્ક કરવામાં આવે છે, એટલે ચણતર કામ કરવામાં આવે છે, કોન્ક્રીટ કામ કરવામાં આવે છે. પછી આપણે જે કોન્ક્રીટિંગ કામ કર્યા પછી કોઈ હાઈટ પછી આપણે જ્યારે જરૂર પડે ત્યારે સેન્ટરિંગ કામ કરવામાં આવે છે, અને સ્કેફોલ્ડિંગ કામ જ્યારે વાત કરીએ તો ટેકા ચોખા માટે વાત કરીએ. એ બધા ટોપિક આપણે પ્લસમાં આમાં જ્યારે કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ટેકા ચોખા, પછી જ્યારે આપણે અર્થક્વેક જેવા અર્થક્વેક થી પ્રતિરોધક માં આપણે ઉપયોગી થાય તેવું કન્સ્ટ્રક્શન કઈ ટેકનિક ઉપયોગ કરવું એના માટેનું કામ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ઉપયોગી છે. જે બધા ટોપિક આપણે કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ભણશું. પછી આપણે મિત્રો વાત કરીએ હાઇડ્રોલિક્સ, તો હાઇડ્રોલિક્સ એ એટલે કે વોટર જે રિલેટેડ, વોટરને રિલેટેડ જ્યારે આપણે કોઈ ડિઝાઇન કરવાની હોય કે એનાલિસિસ કરવાનું હોય ત્યારે હાઇડ્રોલિક્સ સબ્જેક્ટ ઉપયોગી છે. વોટર એપ્લિકેશન, પાણીનો ઉપયોગ કરી જ્યારે આપણે સ્ટ્રક્ચર, પાણી અને સ્ટ્રક્ચર જ્યારે ભેગું થાય છે ત્યારે સ્ટ્રક્ચર એટલે માળખું, આપણે કોઈ પણ ડેમનું માળખું છે આપણે વાત કરીએ એવા સ્ટ્રક્ચર માટે આપણે ડિઝાઇન કરવા માટે હાઇડ્રોલિક સબ્જેક્ટનો ઉપયોગ થાય છે. જે હાઇડ્રોલિક સબ્જેક્ટમાં આપણે વાત કરીએ તો હાઇડ્રોલિક સબ્જેક્ટમાં આપણે પહેલા તો એટલે ઇન્ટ્રોડક્શન સમજવાનું છે, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. પછી જ્યારે વાત કરીએ કે આપણે હાઇડ્રોલિક્સમાં આપણે ટૂંકમાં સમજીએ તો હાઇડ્રોલિક્સમાં ડેમમાંથી આપણા ઘર સુધી જેટલું પાણી આપણે પહોંચે છે તે સુધીની જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે ટૂંકમાં કહીએ, એના માટે જે સ્ટ્રક્ચર જે બનાવવું પડે છે એને હાઇડ્રોલિક કહીએ. હાઇડ્રોલિક્સ માં આવતા ચેપ્ટરમાં આપણે વાત કરી તો ઇન્ટ્રોડક્શન પહેલા આવે છે. હાઇડ્રોલિક્સ માં ઉપયોગી લિક્વિડ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ ની યુઝ થશે. કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ તો કયા કયા ટાઈપ નું પ્રેશર છે તો કઈ રીતે માપી શકાય તેમાં હાઇડ્રોલિક્સ માં આવશે. હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોકાઇનેમેટિક વિશે આપણે જાણશું. ફ્લો થ્રુ આઉટ પાઇપ, ફ્લો થ્રુ આઉટ ચેનલ, નોઝ, વિયર અને પંપ વિશે આપણે જાણવા મળશે. પછી આપણે વાત કરીએ મટીરિયલ ટેકનોલોજી. મટીરિયલ એટલે માલ સામગ્રી માટે વાત કરીએ તો આપણે કન્સ્ટ્રક્શન મીન્સ કે સિવિલ એન્જિનિયરિંગ બાંધકામમાં જે વપરાતા મટીરિયલ માલ સામગ્રી વિશે વાત કરીએ તો એ બધી વસ્તુ આપણે મટીરિયલ ટેકનોલોજીમાં આવશે. મટીરિયલ ટેકનોલોજીમાં આપણે સૌથી પહેલા વાત કરીએ તો રેતી, સિમેન્ટ, કપચી આપણે બેઝિક જરૂરિયાત હોય છે. પછી વાત કરીએ કે ચૂનો છે, પથ્થર છે, જેના વિશેનું તેની આપણે પ્રોપર્ટી વિશે આપણે જાણવા મળશે મટીરિયલ ટેકનોલોજીમાં. મટીરિયલ છે એનો બધી વસ્તુ કઈ રીતે યુઝ કરવું, તેને કઈ રીતે ઉપયોગમાં લેવું એની ટેકનોલોજી બધી વસ્તુ આમાં આવશે. પછી વાત કરીએ મિત્રો તો આપણું સ્ટ્રક્ચર જે તમને આગળ પણ વાત કરી લીધી એ પ્રમાણે આપણે સેમેસ્ટર 2 માં તમને જે સબ્જેક્ટ આવતો હતો એ આવતો હતો એપ્લાઇડ મિકેનિક્સ. હવે એમાં એડવાન્સ થોડુંક વાત કરીએ તો મિકેનિક્સ ઓફ ધ સ્ટ્રક્ચર SM1. SM1 આપણે વાત કરીએ તો એમાં આપણે સબ્જેક્ટમાં સ્ટ્રેસ, સ્ટ્રેન, પછી આપણે વાત કરીએ સ્ટ્રેસ એટલે વિકાર, પ્રતિબળ અને વિકાર ગુજરાતીમાં વાત કરીએ તો એ બધા સબ્જેક્ટ મુમેન્ટ ઓફ ઇનર્શિયા પર એ આપણે મિકેનિક્સ ઓફ ધ સ્ટ્રક્ચરમાં શીખવા મળે છે. આવા બધા ટોપિક વિશે અને સ્ટ્રેસ વિશે જ્યારે આપણે વાત કરીએ તો સ્ટ્રેસ વિશે જાણવા મળશે. સ્ટ્રેસ એટલે આપણે વાત કરીએ તો એક ટાઈપનું સ્ટીલ સ્ટ્રક્ચર
હોય છે, જે આપણે કહીએ છાપરા ઇન્ડસ્ટ્રીયલ માં સ્ટ્રીટ સ્ટ્રક્ચર હોય છે, જે રિલાયન્સ છે, એસઆર છે, આવી જગ્યાએ જે પાવર પ્લાન્ટ ને જે સ્ટીલ સ્ટ્રક્ચર, જે રેલવે સ્ટેશન જગ્યાએ જે જગ્યાએ આપણે ઉપયોગી છે, તો ટોપિક આપણે સ્ટ્રક્ચર ઉપર લાગતા પ્રેશર, જે સ્ટીલ સ્ટ્રક્ચર હશે ક્રસ ઉપર લાગતો ફોર્સ, એ બધી વસ્તુ આપણે આમાં કામ કરશે. હવે આપણે વાત કરીએ તો સર્વે લેવી, સર્વે એટલે આપણે ગુજરાતમાં કહીએ તો માપણી કામ. સર્વેઈંગ માં આપણે વાત કરીએ તો સર્વેઈંગ માં ટોટલ આપણે સર્વે વન આપણો ખૂબ જ ઉપયોગી અને સિવિલ એન્જિનિયરિંગ માં બહુ જ ઉપયોગી એક ફિલ્ડ, અલગ એક ફિલ્ડ પડે છે સર્વેઈંગ. તો સર્વેઈંગ માં આપણે વાત કરીએ તો આપણે માપણી કામ ગુજરાતીમાં કહીએ તો માપણી કામ માટે આપણે કયા કયા ટાઈપના માપણી કરીએ છીએ, તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ એરિયા જે વિશે વાત કરીએ, કોઈ પણ ખેતરનો એરિયા માપવા માટે આપણે માપણી કામ કરીએ છીએ. આવો જે ઉપયોગી સર્વેઈંગ છે, તો સર્વેઈંગ માં આપણે સૌથી પહેલા વાત કરીએ તો સીધી રેખા માં રેખીય માપ હોય છે, એંગ્યુલર માપ હોય છે. હવે આ વાત કરીએ કે હોરિઝોન્ટલ માપ, આપણે વાત કરીએ તો હોરિઝોન્ટલ ક્ષિતિજ માપ આપણે માપણી કરીએ છીએ, અને ઊર્ધ્વ માપ જે વર્ટિકલ ઊર્ધ્વ માપ કરીએ છીએ, ખૂણા હોય તો એંગ્યુલર અને સીધું હોય તો એને રેખીય માપ કહીએ. આ બધા જ વસ્તુ ટોપિક આપણે સર્વેઈંગ માં શીખશી, જેમાં સર્વેક્ષણ કલેક્શન વિશેની માહિતી મળે છે. પછી આપણે મિત્રો વાત કરીએ કે આ બધું માપણી કરવી તો શેના વડે, તો એના માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે સર્વેઈંગ માં, જેની આપણે જાણશી કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ વડે કઈ મેથડ થી અને કેવી રીતે આપણે માપી શકાય તે સર્વેઈંગ વન માં આપણે જાણવા છે. જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ માં આપણે સૌથી પહેલા તો ટેપ, ટેપ આપણે ખબર હોય છે કે આપણે બજારમાં આપણે મળે છે કે 3 મીટરની 5 મીટરની ટેપ આપણે ઉપયોગી છે, ટેપ છે. પછી ટેપ નો ઉપયોગ, ટેપ પછી ચેન નો ઉપયોગ, જે પહેલાના સમયમાં ચેન વપરાતી તો ચેન નો ઉપયોગ. પછી વાત કરીએ ચેન, ટેપ, પ્લેન ટેબલ, કંપાસ, પ્લેન ટેબલ, કંપાસ, થ્રેડોલાઇટ વિશે સર્વેલન્સમાં આપણે જાણવા પડશે. તો મિત્રો આ થઈ તમારી માહિતી સેમેસ્ટર 3માં આવતા સબ્જેક્ટની લેખિત પરીક્ષા, 5-5 સબ્જેક્ટની આપણે દેવાની હોય છે, અને આ તમારા 5-5 સબ્જેક્ટની માહિતી સેમેસ્ટર 3માં થઈ, આ સબ્જેક્ટની તમારી માહિતી.